8 વાગ્યા સુધીમાં 80 તાલુકાની અંદર વરસાદ થયો છે. સૌથી વધુ પંચમહાલના જાંબુગોડામાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો. સુરતના માંગરોળમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, તો પંચમહાલના હાલોલમાં અને કચ્છના મુંદ્રામાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 183 તાલુકાની અંદર વરસાદ નોંધાયો. સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 7.25 ઇંચ વરસાદ થયો. નવસારીના ખેરગામમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, તો સુરતના માંગરોળમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો. વલસાડના ધરમપુર અને સુરતના કામરેજમાં 4.5 ઇંચ જેટલો વરસાદ થયો, તો સુરતના બારડોલીમાં 4.25 ઇંચ જેટલો વરસાદ પડ્યો. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર અને વલસાડના વાપીમાં 4.25 ઇંચ જેટલો વરસાદ થયો. રાજ્યમાં 24 કલાકમાં 7 તાલુકામાં 7 ઇંચ કરતાં વધારે વરસાદ થયો છે. રાજ્યના 17 તાલુકામાં 3 ઇંચ કરતાં વધારે વરસાદ છે, તો 29 તાલુકા એવા છે કે જ્યાં 2 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 70 તાલુકામાં 1 ઇંચ કરતાં વધારે વરસાદ થયો છે. વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા ઇતલ પારેખ ફોન લાઇનથી જોડાયા છે. જે ઇતલ, છેલ્લા 24 કલાકમાં વરસાદની જો વાત કરીએ, રાજ્યમાં ક્યાં ક્યાં કેટલો વરસાદ થયો છે? જી ચોક્કસ જીલન, એવું કહી શકાય કે છેલ્લા 24 કલાકમાં જે પ્રકારે વરસાદ પણ જન્માષ્ટમી અને ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી કરતો હોય એ પ્રકારે વરસાદ સાર્વત્રિક રીતે વરસી રહ્યો છે. 183 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 7.25 ઇંચ વરસાદ છે. સ્વાભાવિક છે કે સુરતના માંડવી માં પણ જે પ્રકારનો વરસાદ વરસ્યો છે, અને નવસારીમાં એટલે કે દક્ષિણ ગુજરાતના પટ્ટા પર વિશેષ પ્રમાણમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જોવા જઈએ તો જે પ્રકારે આજે સવારથી પણ જીલન વાત કરીએ તો 80 તાલુકામાં વરસાદ સીધી રીતે નોંધાયો છે. સવારના 6 થી 8 વાગ્યાના ગાળા દરમિયાન 80 તાલુકામાં વરસાદ નોંધાયો છે. એનો મતલબ એવો થઈ શકે કે રાજ્યમાં સાર્વત્રિક રીતે દિવસ દરમિયાન વરસાદ પડશે, કારણ કે શરૂઆતથી 80 તાલુકામાં છે અને સૌથી વધુ પંચમહાલના જંબુગોડામાં 2.5 ઇંચ જેટલો વરસાદ છે અને સુરતના માંગરોળમાં પણ 1.5 ઇંચ વરસાદ છે. હવામાન વિભાગની પણ જે આગાહી છે એ પ્રમાણે આગામી 3 થી 4 દિવસ વરસાદ રહેશે અને ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જી જીલન. જી આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો અભિયાજી, આગામી 4 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાર્વત્રિક સારો વરસાદ થઈ રહ્યો છે. વાત કરીએ સુરત જિલ્લાની, તો આજે અહીં પણ મેઘમહેર છે. ગઈકાલ રાતથી જ જિલ્લામાં વરસાદ થઈ રહ્યો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ થયો છે. ઉમરપાડામાં સૌથી વધુ 7.25 ઇંચ વરસાદ નોંધાયો છે. માંડવીમાં 6 ઇંચ, માંગરોળમાં 4.5 ઇંચ વરસાદ છે, તો કામરેજમાં 4.5 ઇંચ, બારડોલીમાં 4.25 ઇંચ વરસાદ છે. સુરતમાં વહેલી સવારથી જ વરસાદ થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સુરત જિલ્લાની અંદર ગઈકાલ રાત્રી જ સારો વરસાદ થઈ રહ્યો છે. સમગ્ર જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા કિરણસિંહ ફોન લાઇનથી જોડાયા છે. જી કિરણસિંહ, સુરત જિલ્લામાં વરસાદની સ્થિતિની જો વાત કરીએ, ક્યાં કેટલો વરસાદ થયો છે? જી ચોક્કસ જિલ્લા, જે રીતે સુરત જિલ્લાની જો વાત કરું તો સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. મોડી રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર જિલ્લાની અંદર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જો બારડોલીની જો વાત કરું તો 4.25 ઇંચ વરસાદ થયો છે. કામરેજમાં 4.5 ઇંચ વરસાદ થયો છે. માંડવીમાં 6 ઇંચ વરસાદ થયો છે. માંગરોળમાં 5.75 ઇંચ વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ થયો હોય તો ઉમરપાડા તાલુકામાં 7.25 ઇંચ વરસાદ થયો છે. જે રીતે વરસાદ વરસી રહ્યો છે એને લઈને કીમ વિસ્તારના જે નીચાણવાળા વિસ્તાર છે તેમાં પાણી ફરી વળ્યા છે. ખાસ કરીને જે શિવાજીનગર છે, શિવાજીનગરમાં સતત પાણી ફરી વળ્યા છે અને જે શિવાજીનગરના જે લોકોના ઘર સુધી પાણી આવી ગયા છે. તમામ પાણી છે તે વરસાદી પાણી છે. સ્થાનિક તંત્ર છે આ શાળા કામ કરી રહ્યું છે. તેને લઈને લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જે શિવાજીનગરના લોકો છે તેઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જી જી આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો કેટલી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, રસ્તા ઉપર પણ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. સુરત જિલ્લાની અંદર છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. તો આ તરફ પંચમહાલના જાંબુઘોડામાં પણ ધોધમાર વરસાદ છે. છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જાંબુઘોડાના બજારોની અંદર પાણી ભરાઈ ગયા છે. શિવરાજપુર નજીક પસાર થતી ઢાઢર નદીની અંદર નવા નીર આવ્યા. ઢાઢર નદી પાણીના ભારે પ્રવાહ સાથે 2 કાંઠે થઈ ગઈ છે. જાંબુઘોડાને પંચમહાલનું ચેરાપુંજી ગણવામાં આવે છે. હાલોલના તલિયાવેરી, વાવડી,
રાણક્યા ગામની અંદર પસાર થતી નદી પણ બે કાંઠે છે. નદીમાં પાણી આવતા મિની ચેકડેમ અને બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. ધોધમાર વરસાદને કારણે હાલોલના ધનકુવા ચોકડીથી કાકાલપુર પંડોળ ગામ જવાનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. તો જાંબુઘોડાના બજારોની અંદર ભારે પાણી ભરાઈ ગયું છે. વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા જયેન્દ્ર ફોન લાઇનથી જોડાયા છે. જી જયેન્દ્ર, જાંબુઘોડાની અંદર ભારે વરસાદ છે, શું સ્થિતિ છે ત્યાં? બિલકુલ જીલન, જે પ્રમાણે પંચમહાલનું ચેરાપુંજી ગણવામાં આવે છે જાંબુઘોડાને, તે પ્રમાણે જ વરસાદ જે છે અહીંયા ગત રાત્રિ દરમિયાન ખાબક્યો છે. ગત રાત્રિથી અત્યાર સુધી લગભગ 4.5 ઇંચ જેટલો વરસાદ જાંબુઘોડાની અંદર ખાબક્યો છે અને છેલ્લા 2 કલાકની અંદર 2.5 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. પંચમહાલની અંદર અત્યાર સુધી વરસાદ નહોતો, પરંતુ ગત રાત્રે વરસાદે સાર્વત્રિક વરસાદ કહી શકાય. જે સમગ્ર જાંબુઘોડા સહિત ઘોઘંબા છે, હાલોલ છે, આ તમામ તાલુકાની અંદર અંદાજે 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. જાંબુઘોડાની અંદર થયેલા ભારે વરસાદને કારણે જે વરસાદી પાણી છે તે બજારની ખૂબ સામે છે. ખાસ કરીને જે જાંબુઘોડાનું બજાર છે ત્યાં પાણી જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને કારણે જાંબુઘોડા તાલુકાની આસપાસની જે નદીઓ છે, નદી નાળા પણ આવક છે. ખાસ કરીને ઢાઢર નદી છે તે હાલ છે, અને ઢાઢર નદીની સાથે સાથે જે સૂકી નદી છે જે જાંબુઘોડાની કહેવામાં આવે છે, ઘોડાપુર આવ્યું છે. જે સૂકી નદી છે તેની અંદર પણ હાલ જે બ્રિજ છે તે ભગવાન હાલ તૈયારીમાં છે. કહી શકાય કે જાંબુઘોડાની અંદર હાલ પણ જે વરસાદ છે તે યથાવત સ્થિતિમાં ચાલુ જ છે. જી આભાર જયેન્દ્ર સમગ્ર જાણકારી આપવા માટે. તો હાલ પણ વરસાદ પડી રહ્યો છે, જાંબુઘોડાના બજારોની અંદર પાણી ભરાઈ ગયા છે. પંચમહાલના કરાડ ડેમમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસ અને ઘોઘંબામાં સારા વરસાદને કારણે 2 દિવસમાં ડેમની જળસપાટીમાં 1 મીટરનો વધારો નોંધાયો છે. આજે જળસપાટીમાં 10 સેન્ટીમીટરનો વધારો થયો. ડેમની જળસપાટી 134.60 મીટર પર પહોંચી ચૂકી છે.